કાળઝાળ ગરમી વચ્ચે ગિરિમથક સાપુતારાના વાતાવરણમાં અચાનક પલટો, પવન સાથે વરસાદ પડતા જ પાણી પાણી. ગઈકાલ રાજ્યના 5 જિલ્લામાં પડ્યો હતો કમોસમી વરસાદ. ધોરણ 12 સાયન્સ કોમર્સ અને આર્ટ્સનું આવતીકાલે જાહેર થશે પરિણામ. સવારે 9 વાગે બોર્ડની વેબસાઇટ પરથી જોઈ શકાશે પરિણામ. 4,11,000 વિદ્યાર્થીઓ આપી હતી પરીક્ષા. લોકશાહીમાં ચૂંટણીની પ્રક્રિયાને મજાક બનાવનારા ભાજપના નેતાના પુત્રની પોલીસે કરી ધરપકડ. સંતરામપુર તાલુકા પંચાયતના પૂર્વ પ્રમુખ રમેશ ભાભોરના નબીરા વિજય ભાભોરે બૂથ કેપ્ચરિંગ કરીને કર્યું હતું લાઈવ સ્ટ્રીમિંગ. વિવાદ વચ્ચે ઇન્ડિયન ઓવરસીઝ કોંગ્રેસના અધ્યક્ષ પદેથી સેમ પિત્રોડાએ આપ્યું રાજીનામું. જયરામ રમેશે ટ્વીટ કરી જાણકારી આપી. ભારતીયોને અંગ્રેજોને ચાઇનીઝ અને અરબીઓ સાથે ગણાવતા વિવાદ થયો હતો. પરસોત્તમ રૂપાલાએ ફરી એકવાર માફી માગી, કહ્યું નમ્રતાપૂર્વક માગું છું ક્ષત્રિય સમાજની માફી. સંકલન સમિતિએ કર્યો માફી આપવાનો ઇન્કાર.